સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર. તો આજે આપણે તમને શીખવવાના છીએ કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં ડેટ જ જોયું છે દિવાળી સ્પેશિયલનું, બેજ પ્રમાણે ફોટા આવે છે. તો આ પ્રકારનું ડેટ આપણે અલાઇટ મોશનથી બનાવતા શીખવવાના છીએ. તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે. અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો, જેથી આપણા આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને જે અલાઇટ મોશનની જે પ્રીસેટ છે, પ્રીસેટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. અને પ્રીસેટનો જે પાસવર્ડ છે તમને વિડીયોની અંદર મળી રહેશે. તો બે અંક કરી અને ટોટલ 4 અંકનો પાસવર્ડ છે તમારે નોટ કરવાનો છે, જેથી તમે જે પ્રીસેટ છે એને સરળતાથી ઇનપુટ કરી શકો છો. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી તમે પાસવર્ડ મેળવી શકો. અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારે ત્યાંથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તારે તે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયાથી આપણે વિડીયોને ફૂલ સ્ક્રીન બનાવવાનો છે. તો છેલ્લે જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરી અને રેઝોલ્યુશનની અંદર 1080x2340 રાખી અને અહીંયાથી નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે. આ રીતે ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી અને અહીંયા તમારે સૌ પ્રથમ સોંગ એડ કરવાનું છે. તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે જે ઓડિયોનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે જે પણ સોંગ એડ કરવું એ કરી શકો છો. અને અહીંયાથી આ સોંગ તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે સોંગ એડ કરી અને અહીંયા તમારે બે ટેક્સ્ટ એડ કરવાનું છે. તો અહીંયાથી જ્યાંથી તમારા સોંગની અંદર પહેલી બેજ સ્ટાર્ટ થાય છે, એટલે કે જ્યાંથી મ્યુઝિક સ્ટાર્ટ થાય છે, એ જગ્યા ઉપર આવવાનું છે. અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી જે પહેલું ટેક્સ્ટ છે દિવાળીનું, જે પહેલું ટેક્સ્ટ છે એના અર્થે એડ કરી લેવાનું છે. તો આ રીતે દિવાળીનું જે પહેલું ટેક્સ્ટ છે એના અર્થે એડ કરી લેવાનું છે. આ રીતે એડ કરી અને અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફર પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને અહીંયા તમારે બીજા નંબર ઉપર જે રોટેડનું આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે ટેક્સને માઇનસમાં 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. અને અહીંયાથી એની સાઈઝ તમારે આ રીતે થોડીક વધારે લેવાનું છે. થોડીક આ રીતે ઓછી કરી દઈશું, થોડી વધારે વધી ગઈ છે તો આ રીતે થોડીક ઓછી કરી દઈશું. અને એને તમારે આ રીતે બરાબર વચ્ચોવચ્ચ સેટ કરીને બેક આવવાનું છે. તો આ રીતે બેક આવ્યા અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર બીજી બેચ કઈ જગ્યા ઉપરથી સ્ટાર્ટ થાય છે. તો અહીંયાથી આપણા સોંગની અંદર જે બીજી બેચ છે અહીંયાથી 2 અને 9 ઉપર સ્ટાર્ટ થાય છે. તો આ રીતે 2 અને 9 સુધી એની લેન્થ કરવાનું છે. જે પહેલું ટેક્સ્ટ છે એની લેન્થને તમારે આ રીતે વધારી અને આ રીતે 2 અને 9 સુધી કરી દેવાનું છે. આ રીતે પરફેક્ટ 2 અને 9 સુધી કરી અને તમારે એક બીજું ટેક્સ એડ કરવાનું છે. તો જ્યાંથી તમારા સોંગની અંદર બીજી બેચ સ્ટાર્ટ થાય છે જગ્યા ઉપર આવીને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. અને તમારે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરી અને તમારે જે બીજું ટેક્સ્ટ છે એને આ રીતે એડ કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે આ રીતે જે બીજું ટેક્સ્ટ છે આ રીતે એડ કરી લેશું. આ રીતે એડ કરી અને તમારે મોબાઈલ ટ્રાન્સફર પર ક્લિક કરવાનું છે. રોટેટ આઇકન પર ક્લિક કરીને આ રીતે ટેક્સને માઇનસમાં 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. આ રીતે 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. આ રીતે પરફેક્ટ 90 ડિગ્રી રોટેટ કરી અને તમારે સ્કેલનું આઇકન છે ત્રીજા નંબર ઉપર એની પર ક્લિક કરી અને આ રીતે એની સાઇઝ થોડીક આ રીતે વધારી દેવાનું છે. ત્યાંથી આપણે આ રીતે આટલી સાઇઝ કરી દઈશું અને એને પણ તમારે બરાબર વચ્ચોવચ્ચ સેટ કરવાનું છે અને બેક આવવાનું છે. તો આ રીતે બેક આવી અને અહીંયાથી આપણે જે બીજું ટેક્સ એડ કર્યું છે એની લેન્થને તમારે અહીંયાથી 3:25 સુધી રાખવાનું છે. તમે આ મ્યુઝિક યુઝ કરો છો તો તમારે એની જે લેન્થ છે એને તમારા આ રીતે 3:25 સુધી રાખવાનું છે. ત્યાંથી આપણે આ રીતે જેની લેન્થ છે એના અર્થે 3:25 સુધી રાખીશું અને પાછળનો જે ભાગ છે એના અર્થે કટ કરી દઈશું. અને અહીંયાથી આપણે ફોટા એડ કરવાનું છે. તારે 3:25 સુધી રાખવાનું છે એની લેન્થ અને પાછળનો જે ભાગ છે એને કટ કરવાનું છે. કટ કરી અને તમારે લગભગ 3:25 સુધી આવવાનું છે. અને તમારે ફોટા એડ કરવાનું છે. તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરવાનું છે. તો આ રીતે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરી અને તમારે ફોટા એડ કરી લેવાના છે. અને આ ફોટા તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો. ત્યાંથી આપણે આ રીતે ફોટાને એડ કરી લઈશું. તો આ રીતે ફોટો એડ કરી અને તમારે ઉપરની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે ફોટાને ફિલ સ્ક્રીન કરવાનું છે. તો આ રીતે ફિલ સ્ક્રીન કરીને મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરીને આ રીતે ફોટાને વચ્ચોવચ્ચ લાવી દેવાનું છે. વચ્ચોવચ્ચ લાવી અને તમારે આપણે જે પહેલો ફોટો એડ કર્યો છે એની લેન્થને તમારે અહીંથી તમારા સોંગની અંદર જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર બીજી બેચ કઈ જગ્યા ઉપર વાગે છે. ત્યાંથી જે બીજી બેચ છે અહીંયાથી 4 અને 11 ઉપર વાગે છે. તો આ રીતે પહેલા ફોટાની જે લેન્થ છે એના અર્થે 4-11 સુધી રાખવાનું છે અને પાછળનો જે ભાગ છે એના અર્થે કટ કરવાનો છે. અને તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે. તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ઇમેજ એન્ડ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને તમારે એક બીજો ફોટો એડ કરી લેવાનો છે. ત્યાંથી આપણે અર્થે જે બીજો ફોટો છે એને અર્થે એડ કરી લેશું. તો આ રીતે બીજો ફોટો એડ કરી અને તમારી ઉપરની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અને તમારે ફોટાને ફિલ સ્ક્રીન કરવાનો છે. ફિલ સ્ક્રીન કરી અને તમારે ફોટાને સ્લાઇડ કરીને આ રીતે વચ્ચોવચ્ચ લાવી અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર ત્રીજી બેચ કઈ જગ્યા ઉપર વાગે છે. તો અહીંયાથી આપણા સોંગની અંદર ત્રીજી બેચ 4 અને 27 ઉપર વાગે છે. તો આ રીતે જે બીજો ફોટો છે એની લેન્થને તમારે અહીંયાથી આ રીતે 4 અને 27 સુધી રાખવાનો છે અને પાછળનો જે ભાગ છે એના અર્થે કટ કરવાનો છે. તો સેમ તમારે આ જ રીતે એક બેચથી બીજી બેચ સુધી ફોટાની લેન્થ રાખવાની છે અને પાછળનો જે ભાગ હોય એને કટ કરવાનો છે. ત્યાંથી આપણે તમને બે ફોટા ગોઠવી અને બતાવ્યા છે એ રીતે
છે, જ્યાં સુધી તમારું સોંગ છે ત્યાં સુધી તમારે બેજ પ્રમાણે ફોટા ગોઠવી દેવાના છે. ત્યાંથી આપણે તમને ફટાફટ બેજ પ્રમાણે ફોટા ગોઠવી અને બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ટોટલ ફોટાને બેજ પ્રમાણે ગોઠવી દીધા છે. તો આ રીતે તમારે પણ ટોટલ ફોટાને બેજ પ્રમાણે ગોઠવી અને અહીંયાથી આપણા જે ફોટા છે અને આપણું જે ટેક્સ્ટ છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનો છે. તેની જે પ્રેસેટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પ્રેસેટનો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો બે બે અંકનો જે પાસવર્ડ છે એને તમારે નોટ કરવાનો છે. ટોટલ 4 અંકનો પાસવર્ડ આપેલો છે, તો એ તમે નોટ કરી અને પ્રેસેટને ઇમ્પોર્ટ કરી શકો છો. તો વિડીયોને ફૂલ વોચ કરજો જેથી તમે જે પાસવર્ડ છે એને નોટ કરી શકો અને પ્રેસેટને ઇમ્પોર્ટ કરી શકો. તો અહીંયાથી જે પ્રેસેટની અંદર જે ઇફેક્ટ છે એને તમારે અહીંયા લગાવવાનો છે. તો અહીંયા તમારે એક સ્ટેપ બેક આવવાનું છે. તો આ રીતે એક સ્ટેપ બેક આવ્યા અને ત્યાંથી તમે જે પ્રેસેટને ઇમ્પોર્ટ કરો છો એ તમને પ્રોજેક્ટની અંદર મળશે. તો આ રીતે જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને ત્યાંથી મેં તમને જે પ્રેસેટ આપેલી છે અને આ રીતે ઓપન કરવાનું છે. આ રીતે ઓપન કરી અને ત્યાંથી દિવાળીનું જે ટેક્સ્ટ લખેલું છે એની અંદર જે ઇફેક્ટ છે એને તમારે કોપી કરવાનું છે. ત્યાંથી જે દિવાળીનું ટેક્સ્ટ લખેલું છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે એની લેન્થ પર ક્લિક કરી અને ત્યાં તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ પર ક્લિક કરી અને ત્યાં તમારે નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને ત્યાંથી લખેલું છે કોપી ઇફેક્ટ, એની પર ક્લિક કરવાનું છે. આ રીતે કોપી ઇફેક્ટ પર ક્લિક કરીને આ રીતે ટોટલ ઇફેક્ટને કોપી કરીને બેક આવવાનું છે. બેક આવી અને ત્યાંથી આપણું જે ટેટ્રસ છે એને આ રીતે ઓપન કરવાનું છે. ત્યાંથી આપણું જે ટેટ્રસ છે એના રીતે ઓપન કરી લેવાનું છે. ઓપન કરી અને ત્યાંથી આપણે જે પહેલું ટેક્સ્ટ એડ કરેલું છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે આપણું જે પહેલું ટેક્સ્ટ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે અને ત્યાં તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અને ત્યાંથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ, એની પર ક્લિક કરીને આ રીતે ટોટલ ઇફેક્ટને પેસ્ટ કરી અને ત્યાંથી આપણે જે બીજા નંબરનું ટેક્સ્ટ છે એની ઉપર આવવાનું છે. તો આ રીતે જે બીજા નંબરનું ટેક્સ્ટ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે અને ત્યાં તમારે ઇફેક્ટ પર ક્લિક કરી નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરી અને ત્યાંથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ, એની પર ક્લિક કરીને આ રીતે ટોટલ ઇફેક્ટને પેસ્ટ કરીને બેક આવવાનું છે. બેક આવી અને અહીંયાથી આપણે જે બાકીના ફોટા છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનો છે. તો અહીંયાથી તમારે એક સ્ટેપ બેક આવવાનો છે. આ રીતે એક સ્ટેપ બેક આવી અને અહીંયાથી તમારે જે મેં તમને પ્રીસેટ આપેલી છે એને તમારે ફરીથી ઓપન કરવાનું છે. તો આ રીતે જે મેં તમને પ્રીસેટ આપેલી છે એને તમારે આ રીતે ફરીથી ઓપન કરવાનું છે અને અહીંયા તમારે જે ફોટો છે એની ઉપર આવવાનું છે. તો અહીંયાથી ફોટાની અંદર જે ઇફેક્ટ લગાવેલા છે એને તમારે કોપી કરવાનું છે. તો આ રીતે ફોટાની લેન્થ પર ક્લિક કરીને ઇફેક્ટ પર ક્લિક કરીને નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરીને અહીંથી લખેલું છે કોપી ઇફેક્ટ, એની પર ક્લિક કરીને અંદર ટોટલ ઇફેક્ટને કોપી કરીને બેક આવવાનું છે. બેક આવી અને અહીંયા તમારે આપણું જે ટેટ્રસ છે એના રીતે ઓપન કરવાનું છે. આ રીતે ઓપન કરી અને અહીંયા તમારે જે આપણો પહેલો ફોટો છે એની ઉપર આવવાનું છે. તો આ રીતે જે પહેલો ફોટો છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે પહેલા ફોટાની લેન્થ પર ક્લિક કરી અને અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરીને અહીંથી લખેલું છે પેસ્ટ ઇફેક્ટ, એની પર ક્લિક કરીને આ રીતે ટોટલ ઇફેક્ટને પેસ્ટ કરી અને અહીંયા તમારે બીજા ફોટાની લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે બીજા ફોટાની લેન્થ પર ક્લિક કરીને ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની પર ક્લિક કરીને આ રીતે પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરીને આ રીતે બીજા ફોટાની અંદર ઇફેક્ટને પેસ્ટ કરીને બેક આવવાનું છે. તો સેમ તમારે આ જ રીતે તમે જેટલા પણ ફોટા એડ કર્યા છે એની અંદર તમારે ઇફેક્ટને પેસ્ટ કરી દેવાનો છે. ત્યાંથી આપણે તમને ફટાફટ ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ. તો તમે આ જોઈ શકો છો કે આપણે જેટલા પણ ફોટા એડ કર્યા છે એની અંદર આપણે ઇફેક્ટને પેસ્ટ કરી દીધો છે. તો તમારે પણ આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરી અને તમારે જે પહેલો ફોટો છે એની ઉપર આવવાનું છે. તો જ્યાંથી આપણો જે પહેલો ફોટો છે એ સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે. તો જ્યાંથી પહેલો ફોટો સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે. એ જગ્યા ઉપર આવી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરીને ઇમેજન વિડીયો પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે એક PNG લેયર લગાવવાનું છે. તો આ રીતે જે PNG લેયર છે એને આપણે અહીંયાથી આ રીતે લગાવી દઈશું. તો આ રીતે જે PNG લેયર છે એને આ રીતે એડ કરી અને તમારે એની લેન્થને તમારે આ રીતે થોડીક આગળ લઈ જવાનું છે. જ્યાંથી આપણો જે પહેલો ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં સુધી આ રીતે પહેલા ફોટાની લેન્થ અને જે લેયરની લેન્થ છે એના રીતે સરખી રાખવાની છે. એના રીતે તમારે અહીંયાથી જે PNG લેયર છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે. ત્યાં સુધી કરી અને તમારે જ્યાંથી તમારો પહેલો ફોટો સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે. અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે ઇમેજન વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. અને તમારે એક ટેક્સ એડ કરી લેવાનું છે દિવાળીનું. તો આ રીતે ટેક્સ એડ કરી અને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરીને આ રીતે ટેક્સને નીચેની બાજુમાં સ્લાઇડ કરી અને અહીંયાથી એની સાઇઝ થોડીક આ રીતે નાની કરી દેવાનું છે. તો આ રીતે એની સાઇઝ આટલી નાની કરીને આ રીતે નીચેની બાજુમાં એને સેટ કરી લેવાનું છે. સેટ કરી અને તમારે આ રીતે એની લેન્થને વધારી અને એની લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે. અને તમે જોઈ શકો છો આપણું ટ્યુટર્સ બની રેડી થઈ ગયું છે. તો કોપીરાઇટ ઇશ્યુના કારણે આપણે આખું ટ્યુટર્સ નથી બતાવતા. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવો હતો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ લાઇટ મોશનના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું. તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો, કારણ કે આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કરીએ છીએ એ તમને ત્યાં મળી રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટ જાઓ અને જોઈન કરો. અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર ગુજ્જુ એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો. તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને આ વિડીયોને તમારે એક્સપોર્ટ કરવાનો છે તો સેટિંગની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમારો વિડીયો એક્સપોર્ટ થઈ જશે.